જામનગરના બેડી વિસ્તારમાં ટેરરિસ્ટ સ્કોડ એટલે કે એટીએસ ત્રાટકતા ખળભળાટ થયો હતો એલસીબી અને એસઓજીને સાથે રાખી એટીએસ દ્વારા ડ્રગ્સ પ્રકરણમાં શકમંદોને ઝડપી લેવા બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું એટીએસે ભારત પાકિસ્તાનની જળસીમાએથી અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન ભારત આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા પછી જામનગરમાં એકદમ ગુપ્ત રીતે થયેલ કાર્યવાહી ટોપ ઓફ ધી ટાઉન બની છે એટીએસે બે શખ્સની અટકાયત કરી હોવાની પણ ચર્ચા છે જે પૈકીનો એક શખ્સ આ પૂર્વે પણ ડ્રગ્સ સંબંધિત ગુનામાં આરોપી રહી ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ડ્રગ્સનો અબજો રૂપિયાનો જથ્થો ઝડપાયો છે જેને પગલે હાલારની દરિયાઈ પટ્ટી ડ્રગ્સ કોરિડોર બની ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે જામનગરમાં થયેલ ગુપ્ત ઓપરેશન અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર થઈ નથી દરમિયાન દેવભૂમિ દ્વારકા એસઓજીએ બેડીમાંથી રૂપિયા છ લાખની કિંમતના ડ્રગ્સ સાથે બિલાલ અબ્દુલ દલ નામના શખ્સની અટકાયત કરી હોવાની પણ માહિતી છે વર્ષોથી રાજ્યભરમાંથી દરરોજ દારૂ પકડાય છે પરંતુ છેલ્લા દોઢ બે વર્ષથી રાજ્યમાં ડ્રગ્સ પણ મોટા પાયે ઝડપાઈ રહ્યું છે જામનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ બની છે ત્યારે આજે યુવક કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આરોપ સાથે જામનગરમાં મૌન રેલી કાઢવામાં આવી હતી યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તોસિફખ ખાન પઠાણ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા વગેરે આગેવાનો રેલીમાં જોડાયા હતા જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષી જામનગર શહેરમાં સાત સ્થળોએ તિરંગાના વેચાણ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે ગેટ નંબર પાસે મેયર બીનાબેન હસ્તે પ્રથમ કરવામાં આવ્યું આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગર રાજકોટ હાઈવે પર આવેલ એક ગામની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખેસેડાઈ હતી સગીરાને ગર્ભ હોવાનું નિદાન થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો સગીરાની સાંત્વનાપૂર્વક પૂછપરછ કરતા તેણીએ અલિયા ગામના બે શખ્સોએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પોલીસે હરપાલ અને કિશન નામના બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે